ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું એકલવ્ય એજ્યુકેશનમાં. આપની જે રિક્વાયરમેન્ટ હતી એને ધ્યાનમાં રાખી અને મેં ધોરણ 11ની પ્રથમ પરીક્ષાની અર્થશાસ્ત્રની બ્લુપ્રિન્ટ તૈયાર કરેલી છે, જે SVS કક્ષાના પેપર છે અગાઉના વર્ષોના એના માળખાના આધારે મેં તૈયાર કરેલી છે. વાત રહી છે કે આપણે પ્રથમ પરીક્ષાની, તો 5 તમને પ્રકરણ પૂછાવાના છે, જેમાં વિભાગ એમાં પ્રકરણ 1માંથી 2 માર્કના વિકલ્પ, પ્રકરણ 2માંથી 2 માર્કના, પ્રકરણ 3માંથી 1 માર્કના, 4માંથી 2 માર્કના અને 5માંથી 1 માર્કનો વિકલ્પ પૂછાશે. આમ વિભાગ એના કુલ ગુણ થાય છે 8. એવી રીતે વાત કરીએ વિભાગ બીની, તો એમાં એક એક વાક્ય આવશે. પ્રકરણ 1માં 2, પ્રકરણ 2માં 1, પ્રકરણ 3માં કાંઈ નહીં પૂછાય, પ્રકરણ 4માં 2 અને પ્રકરણ 5માં 3. આમ કુલ ટોટલ 8 માર્કના એક એક વાક્ય તમને પૂછાશે. વિભાગ સીમાં છે 2 માર્કનો પ્રશ્ન હશે. એવા 3 પ્રશ્નો તમને પૂછાવાના છે, જે પ્રકરણ 2, 4 અને 5માંથી પૂછાવાના છે. એના પછી વાત રહી વિભાગ ડીની, 3 માર્કના પ્રશ્નો છે જે પ્રકરણ 2માંથી પૂછાવાના નથી, બાકી બધા જ પ્રકરણમાં તમને પૂછાશે. એના પછી છે વાત વિભાગ ઈની, જેમાં પ્રકરણ 2 અને 3માંથી તમને એક એક પ્રશ્ન પૂછાશે. 5 માર્કનો એક પ્રશ્ન છે, એટલે 10 માર્ક કુલ ટોટલ થશે. આમ તમને 50 માર્કના પેપરની તમને પ્રકરણ વાઇઝ અને વિભાગ વાઇઝ ગુણભાર તમારી સમક્ષ રજૂ કરેલા છે, જેનો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, બાય, બેસ્ટ ઓફ લક, બાય બાય. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.